स्थानिक स्वराज्यनी ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજ રોજ રાષ્ટ્રીય સમાજ પક્ષના નિરીક્ષકો દ્વારા રેસકોર્સ ખાતે આવેલ આંબેડકર ભવન ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્યારે દરેક રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટી વિવિધ તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા છે ત્યારે પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી આજ રોજ વડોદરા શહેરમાં અલકાપુરી ખાતે આવેલ આંબેડકર ભવનમાં રાષ્ટ્રીય સમાજ પક્ષના નિરીક્ષકો દ્વારા આજે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી રાષ્ટ્રીય સમાજ પક્ષના કેન્દ્રીય નિરીક્ષકો તરફથી આજે પસંદગી કરવામાં આવી હતી। સાથે સાથે ગુજરાતના ઉપપ્રમુખ નલિનભાઈ મહેતા તેમજ શહેર પ્રમુખ સંદીપ ગઢવી તેમજ શહેર સંગઠન મંત્રી નિલેશ વશીકરણ ખાસ ઉપસ્થિતિ આપી હતી તેમજ સામાજિક કાર્યકર્તા ઘનશ્યામ કુલબાજે તમામ પદાધિકારીઓનું પુષ્પ ગોલ્ફી સ્વાગત કરવામાં આવ્યું હતું। डॉक्टर बाबा साहेब आंबेडकर भवन में आज अमे लोग अमरा निरीक्षकों महाराष्ट्र से आया था और 19 जे कहवा के वॉर्ड है एनी अंदर 76 सीटों पर अमरा जे है उम्मीदवार जे है आज एमनू निरीक्षकों द्वारा जे है चकासणी करी फाइनल करशे अने एनी अंदर जे छे आगामी दिवसों अंदर जे महानगरपालिकानी जे चूंटणी आवी रही छे एनी अंदर आ दावेदारो छे ए जे फॉर्म भरी अने पोतानी दावेदारी नोंधावशे अने अमे लोकोए जे छे आ 76 सीटों पर लड़ावी अने आरएसपी ना जे कहेवाय के गत गया वर्षना जे सत्रों में जुओ तमे छेल्ला 5 वर्षमां आरएसपीए 4 काउंसिलर 16 सीटों पर लड़ाई अने 4 काउंसिलर आप्या था तो आ वक्त 76 सीटों पर लड़ाई अने अमारा 25 काउंसिलरो वडोदरा महानगरपालिकानी अंदर जशे एवी अमे लोको जे छे जीतनी जे छे अमे इच्छा व्यक्त करी रह्या छे अने अमारा कामना नाम पर तमे जुओ वडोदरा शहेरनी अंदर गत दिवसनी अंदर कोरोनानी अंदर कोईपण पार्टीना होद्देदारो होय के कोईपण वॉर्ड प्रमुख होय के सत्ताधीश पक्ष होय कोईपण होय आ लोकोए जे छे कोरोनानी महामारी में जे कई कामगिरी करी छे लोको समक्ष जवाना छे एटले लोकोने खबर पड़शे ज के भाई जे लोकोए कामगिरी करी छे एमने जे लोको पसंद करवाना छे एटले अमे जे छे अत्यारे हाल जे छे हालनी परिस्थिति अने तबक्काने जोईने आ कोरोना महामारीनी अंदर जे सेवाओ आपी छे एनो चोक्कसपणे वडोदरा शहेरनी जनता अमने जे छे साथ अने सहकार आपशे एवी शुभेच्छा छे। જી બિલકુલ તમારી વાત કે પ્રજા માટે અમે લોકો રોડ રસ્તા પાણી અને ગટરની જે સુવિધા છે કેમ કે આપ તમે જુઓ કે અત્યારે બધા 20 રૂપિયાના પાણીના જગ લઈ રહ્યા છે બરાબર તો અમે લોકોએ જે છે આ ચૂંટણીના અમારા મુદ્દા છે કે અમે અને ખાસ કરીને અમારા વોર્ડ નંબર 1ની વાત કરું તો મેં દાવેદારી વોર્ડ નંબર 1માંથી કરેલી છે એટલે હું જે છે આગામી દિવસની અંદર જો હું ચૂંટણી જીતીને આવું તો સૌથી પહેલાં તો પાણી જે છે એ 3 રૂપિયા જગ કરી દઈશું। વિલ્સન સોલંકી હું એક સામાજિક કાર્યકર્તા તરીકે વોર્ડ નંબર 1ની અંદર 5 વર્ષથી સેવા આપી છે અને હાલ જે છે મહામંત્રી જે આરએસપી વડોદરા શહેરનો છું। આજે જાનકર મહાદેવ સાહેબ જે આરએસપીના અધ્યક્ષ છે એમને બોમ્બેથી એમના 4 મહાનુભવો અહીંયા મોકલ્યા છે જે આરએસપીના અંદર વડોદરા શહેરના અંદર કોર્પોરેશનની ચૂંટણીના અંદર લડવાના છે એમની નિમણૂક કરવા માટે એમનું ઇન્ટરવ્યૂ લેવા માટે આજે અહીંયા આંબેડકર ભવન અલકાપુરીમાં બોલાવવામાં આવ્યા છે જે સારા કામ કર્યા છે અને દેશ વડોદરા શહેર માટે સારું નવો બદલાવ લાવવા માટે છાતી ઠોકીને જીત લાવવા માટે જે દુરંદર જેવી રીતે અહીંયા આરએસપીના લડત લડવા માટે કેન્ડિડેટ પસંદ કરવા માટે પ્રજાલક્ષી કયા કાર્ય કરવા તમે તત્પર છો અને શું શું કરશો પ્રજા માટે? પ્રજાના માટે આજ સુધી જે સરકારે નિષ્ફળ થઈ છે એ સરકારને અમે દેખાડીશું કે નવો બદલાવ આવ્યા પછી શું કરવામાં આવે છે। જનતાનો જોડે રહીશું, જનતાનો જોડે ચાલીશું અને જનતાનો જોડે જ જે સરકારી હવાલો જે કામ કરતા હોય છે કામ નથી કરતા એમને શીખાડીશું। જેવી રીતે તમે જોઈ શકો છો ગટર હંમેશા તૂટેલી હોય છે, કોઈ દિવસ થતું નથી, કોર્પોરેશન ફક્ત કોર્પોરેટર ચૂંટાયેલા કોર્પોરેટરનું જ માનતા હોય છે, આમ જનતાનું માનતા નથી હોતા। એટલે અમે જનતાને બદલાવ લાવવા માટે અમારો આરએસપીનો એક નાનામાં નાનો નાગરિક જે કાર્યકર્તા છે એ પોતે બી કોર્પોરેશનને બી અલાઈ નાખશે, જે સ્માર્ટ સિટી લેવા માટે જેવી રીતે જે સારા કામ કરવા માટે ત્યાં પૂરેપૂરી લડત આવશે અને આગળ વધતો રહેશે। આરએસપી કેટલી પાર્ટી હોદ્દા પરથી સીટ લડાવશે અને વોર્ડમાં? આરએસપી ટોટલી 76 સીટના અંદર કેન્ડિડેટને લડાવવાની છે, જેવી રીતે બદલાવ લાવવા માટે બહુ મોટી સંખ્યાના અંદર આના પહેલે બી 4 અમારા આરએસપીના જે કોર્પોરેટર નિમણૂક થયા હતા ચૂંટાઈ ગયા હતા એ લોકોને બી એક સરકારે ધાક પડી ગઈ છે કે
હવે આરએસપી શું કરશે? જો એક ધૂની જવાથી ગયા તો છે ધૂની, પણ ધૂની સાહેબે જે બી અંદર અહીંયાથી સેવા પેદા કરીને ગયા છે, અહીંયા સેવા ઊભા કર્યા છે, એને બહુ મોટી મોટી વાત છે કે આજે આરએસપી અંદર 76 કેન્ડિડેટ લડશે અને જીતીને અવશ્ય લઈશું, એ પૂરેપૂરી અમારા પ્રયત્ન નહીં, પૂરેપૂરા કામથી અમે આગળ આવીને પૂરેપૂરું પાડીશું. શું નામ આપણું? ઘનશ્યામ ફૂલપાજી, આરએસપી વોર્ડ નંબર 6.